મિત્રો, તમે પેટ્રોલ પંપ તો જોયો જ હશે, બરાબર ને? તમે મમ્મી પપ્પા જોડે ક્યારેક બાઇકમાં અથવા તો કાર લઈને જ્યારે બહાર ફરવા જાઓ છો ત્યારે પેટ્રોલ પંપ પર તમારા પપ્પા શું કરે છે? પેટ્રોલ પુરાવવા માટે ઊભે છે, તો ત્યાં તમે પેટ્રોલ પંપ જોયો હશે. તો અહીંયા પેટ્રોલ પંપની વાત છે કે પેટ્રોલ પંપ પર થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી. ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી. એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે. અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા. અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટર જોયા. આપણને ખબર જ છે કે પેટ્રોલ પંપ જ્યાં હોય ત્યાં પેટ્રોલ તો પુરાવાનું જ છે. એના સિવાય એ લોકો શું કરે, મોટા મોટા એડવર્ટાઇઝ હોય, પછી હોર્ડિંગ્સ હોય, એના મોટા પોસ્ટર ત્યાં લગાવેલા હોય કે જેથી કરીને આપણે તેને જોઈ શકીએ, વાંચી શકીએ અને એનો ઉપયોગ કરી શકીએ, બરાબર છે? જો મિત્રો, અહીંયા એક આપણે એવું હોર્ડિંગ્સ આપેલું છે, એટલે કે એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, જેવી કે પેટ્રોલ પંપ પર હોય છે તેવી. જો અહીંયા તમને પેટ્રોલ પંપનું એ ચિત્ર બતાવેલું છે અને આ પેટ્રોલ પંપ ભરવા જે ભરી આપે પેટ્રોલ તે બતાવેલું છે. અહીંયા શું કહે છે, પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં, તમારા બાળકો માટે તે બચાવો. આપણને ખબર છે કે પેટ્રોલ અને ડીઝલ જે છે તે નેચરલ રીતે આપણને જમીનમાંથી મળે છે, તેથી તે હંમેશા માટે કાંઈ આપણને મળતા રહેશે નહીં. તેથી અહીંયા એવું કહેવામાં આવે છે કે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં, તેથી તમારા બાળકો માટે એટલે કે ભવિષ્ય માટે તેને બચાવો. પછી છે, દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો, એટલે કે જેમ બને તેમ ઓછું વપરાય પેટ્રોલ અને ડીઝલ તેમ તમારે યુઝ કરવાનો છે. જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો. તમારે સિગ્નલ ઉપર કે પેટ્રોલ પુરાવતી વખતે તમે જ્યારે કાર ઊભી રાખો છો ત્યારે તમારે તમારી કાર જે કાર અથવા તો બાઇક છે તેને શું કરવું જોઈએ, બંધ કરવી જોઈએ, એવી તમને એ લોકો સૂચના આપે છે. જો અહીંયા તારીખ આપેલી છે 6/6/2019 રોજનો ભાવ આપેલો છે. અહીંયા પેટ્રોલનો ભાવ છે અને અહીંયા ડીઝલનો ભાવ છે. તો પેટ્રોલ શું છે, 68.64 રૂપિયે પ્રતિ લીટર. અહીંયા આમ લીટો છે એને પ્રતિ વંચાય કે 1 લીટરનો ભાવ આપેલો છે. અને ડીઝલ શું ભાવ છે, તો 68.25 પ્રતિ લીટર, બરાબર. આ 2019નો ભાવ છે જે અત્યારે તો ચેન્જ થઈ ગયો હોય. આગળ તેઓ વાત કરે છે કે અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હતું. અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું. જો આપણે તેની આગળ વાત કરીએ એના પહેલાં હું તમને એમ કહી દઉં કે પેટ્રોલ અને ડીઝલ છે તે કાયમ નહીં રહે. તો એવું કેમ મિત્રો? તો આ એક કુદરતી ઉર્જા છે અને તે આપણને જમીનમાંથી પ્રાપ્ત થાય છે. તમને ખબર હોય કે ના ખબર હોય, હું તમને એક વાત કહું કે દરિયાઈ જીવો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ જમીનમાં દરિયાની નીચે પેટાળમાં પડી જાય છે, એટલે કે એના મૃતદેહો ત્યાં પડી રહે છે અથવા તો દરિયા કિનારે પણ તે દટાઈ જાય છે. અને પછી તેના ઉપર ધીમે 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 શું થાય છે, માટીનું અને જે લીલ હોય પાણીમાં લીલ થાય ખબર છે ને, એનું પછી પડ થતું જાય છે અને કેટલા વર્ષોના વર્ષો તે પછી અંદરને અંદર કોહવાય છે. અને કોહવાયા પછી તેની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેમાંથી પછી ખનિજ તેલ મળે છે. તો આ ખનિજ તેલ એવું નથી કે માત્ર આજે દટાઈ ગયા અને 10 વર્ષ પછી એમાંથી જે આ ખનિજ તેલ પેટ્રોલ ડીઝલ કેરોસીન છે તે મળી જાય, પણ તેના માટે 100 વર્ષ, 200 વર્ષ, 300 વર્ષ કે 1000 વર્ષો પછી તે મળે છે. તેથી આ જે છે તે શું કહેવાય, ખૂટી જાય તેવો સ્ત્રોત છે, તેને અખૂટ ઉર્જા સ્ત્રોત કહેવાય નહીં. જ્યારે એની સામે આપણે એવું જોઈએ કે
सूर्य ऊर्जा, पवन ऊर्जा, पछी बीजी कई कहवाई, पानी छे, ते केवू छे, अखूट छे। दरियानो पानी क्यारे खूटी जाय ना, तो आ बधा छे ते अखूट ऊर्जाना स्त्रोत छे। तो तेने आपणे हमेशा वधारे यूज करवो जोईए के जेथी ते आपणने फरीने फरी मळतुं रहे। જ્યારે આ ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોત છે તે એક વખત પૂરું થઈ ગયા પછી ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકીશું નહીં, માટે તેનો આપણે વપરાશમાં ઓછો ઉપયોગ કરવો જોઈએ। હવે આપણે આગળનો એ લોકોનો સંવાદ વાંચીએ। અબ્રાહમ કહે છે, કાકા આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? તો કાકાએ કીધું, જમીનમાં ઊંડે, ખૂબ જ ઊંડેથી, એટલે કે જમીનની અંદર ખૂબ જ ઊંડેથી મેળવીએ છીએ। તો મંજુએ પૂછ્યું, પરંતુ તે ત્યાં કેવી રીતે બને છે? તો કાકાએ કહ્યું કે તે પ્રાકૃતિક રીતે જ બને છે, પરંતુ ખૂબ જ ધીમે, તે માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી। જો મેં કીધું હતું ને કે તે આપણે બનાવી શકતા નથી। અબ્રાહમે કહ્યું, તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી, આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ જ લઈ શકીએ ને? તો કાકાએ શું કીધું કે તે દરેક જગ્યાએ જોવા મળતું નથી, પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે। તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા માટે યંત્રોની જરૂર પડે છે। મિત્રો, તમને ખબર છે કે આ જે આપણે પાણીની પાણી ખેંચીએ છીએ, બોરવેલ બનાવી અને પાણી જમીનમાંથી મેળવીએ છીએ, તેવી રીતના આપણે પેટ્રોલ કે ડીઝલ મેળવી શકતા નથી, કારણ કે પાણી તો બહુ નજીક હોય છે। 40-50 ફૂટ અંદર ખોદીએ એટલે આપણને ચોખ્ખું પાણી મળી જાય, જ્યારે આ પેટ્રોલ ડીઝલનું ખનિજ તેલ જે છે ને એ તો ખૂબ જ ઊંડે પેટાળમાં, એટલે કે 500 ફૂટ ઊંડે હોય છે। તેથી આપણે એટલું મોટું બોરવેલ કરી અને આપણે તેને મેળવી શકીએ નહીં, અને જો મેળવીએ તો પણ ખનિજ તેલ ડાયરેક્ટ ઉપયોગમાં લેવાય નહીં, કારણ કે તે કેવી રીતના હોય, ડામર સ્વરૂપે જડ્ડા રૂપમાં હોય, પછી તેને મોટી મોટી રિફાઇનરી જે હોય તેને તે લોકો તેને ખરીદે અને પછી તેના ઉપર પ્રોસેસ કરે, રિફાઇનરીમાં તેને રિફાઇન કરવામાં આવે છે, અને તેમાંથી જ પછી એ ખનિજ તેલને આવી રીતના ગરમ કરે એટલે એમાંથી અલગ અલગ વસ્તુઓ મળે, જેવી કે ગેસ મળે, ખનિજ તેલ મળે, કોલસો મળે, લોખંડ મળે, સોનું પણ એમાંથી મળે, ચાંદી મળે, ગ્રેફાઇટ મળે વગેરે જેવા ખનિજો આ રિફાઇનરીઓ પ્રોસેસ કરીને અલગ અલગ તારવે છે, અને તેમાંથી પછી અલગ અલગ ખનિજો છૂટી પડે છે। તમને તો ખબર જ છે મિત્રો, આપણા આખા એશિયા ખંડની સૌથી મોટી રિફાઇનરી તે આપણા જામનગરમાં આવેલી છે, અને તે રિફાઇનરીનું નામ શું છે? તો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે। તે આખી એશિયાની સૌથી ફર્સ્ટ નંબરની મોટામાં મોટી જે રિફાઇનરી છે, અને તે પણ શું કરે છે, ખનિજ તેલમાંથી આવા બધા અલગ અલગ ખનિજો છૂટા પાડવાનું કામ કરે છે। બરાબર મિત્રો, જુઓ, શોધો અને ચર્ચા કરો। પહેલું છે કે ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે? તો મેં તમને જેમ કીધું કે દરિયાના જે જીવો છે તે ત્યાં દટાઈ જાય ને પછી તેમાંથી આ ખનિજ મળે છે, તેથી આપણે એટલું તો ખબર પડે કે જે દરિયા કિનારાના રાજ્યો છે તેમાંથી જ ખનિજ તેલ આપણને પ્રાપ્ત થાય છે। તો ભારતમાં અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં તેલના ક્ષેત્રો આવેલા છે। બીજું છે, ખનિજ તેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું મળી આવે છે? તો જમીનમાં ઊંડે ખનિજ તેલ સિવાય કોલસો, કુદરતી ગેસ અને બીજા ઘણા બધા પ્રકારના ખનિજો જેવા કે લોખંડ, તાંબુ, સોનું, બોક્સાઇટ, એલ્યુમિનિયમ વગેરે જેવા ખનિજો મળી આવે છે।
ત્રીજું છે ટ્રાફિકના નિયમો વિશે જાણો અને તેની વર્ગમાં ચર્ચા કરો. તો મિત્રો આ તો આપને લગભગ તો ખબર છે, તેના સિવાય તમારે હું અમુક અહીંયા કહું છું અને બાકીના તમારે પપ્પાને મમ્મીને અથવા તો તમારા ફ્રેન્ડ સાથે મળીને ચર્ચા કરવાની છે. એમાં છે કે વાહન હંમેશા આપણે કેવું કઈ સાઈડ ચલાવવું જોઈએ, તો રોડની ડાબી સાઈડ ચલાવવું જોઈએ. એ આપણા ભારત દેશનો નિયમ છે અને તેનું આપણે ફરજિયાત પાલન કરવું જોઈએ. પછી છે ટ્રાફિક વધુ હોય ત્યારે વાહનની ઝડપ મર્યાદિત રાખવી જોઈએ. જો મિત્રો આ તો ખાસ ધ્યાન રાખવાનું કે વાહન વધારે હોય કે ના હોય, પણ આપણે હંમેશા લિમિટમાં જ વાહન ચલાવવું જોઈએ. બહુ ફાસ્ટ ચલાવવું જોઈએ નહીં, કારણ કે તેના લીધે અકસ્માતનો પણ ભય રહે છે. માટે પછી ચાર રસ્તા પર રહેલા ટ્રાફિક સિગ્નલને હંમેશા અનુસરવાનું હોય છે. લાલ લાઇટ હોય તો ઊભી જવાનું, લીલી લાઇટ થાય તો જવા દેવાનું અને પીળી લાઇટ થાય ત્યારે રેડી થઈ જવાનું સૂચવે છે અને તેનું હંમેશા આપણે પાલન કરવું જોઈએ. પછી આપણે વળાંક લેવો હોય ત્યારે હંમેશા સાઇડ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ. તેના સિવાય બમ્પ હોય, શાળા હોય, દવાખાનું હોય કે જાહેર સ્થળ હોય તેવી જગ્યાએ વાહન હંમેશા ધીમે ચલાવવું જોઈએ. અને જ્યારે આપણે રસ્તો ક્રોસ કરવો હોય ત્યારે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ. આવા બધા જે વાહનોના નિયમો છે તેનું હંમેશા આપણે પાલન કરવું જોઈએ. આગળનો પ્રશ્ન છે કે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. શા માટે આવું કેમ કહેવાય છે? તો એનો જવાબ આવશે કે આજના યુગમાં જે રીતે વાહનોનો વપરાશ વધ્યો છે તેના કારણે પેટ્રોલ અને ડીઝલ પણ વધુ પ્રમાણમાં વપરાય છે. આપણે ખબર છે કે ઘરે ઘરે શું થઈ ગયું છે, એક્ટિવા અને બાઇક વધતા જાય છે, જેના કારણે પેટ્રોલ ડીઝલ વધુ વપરાય છે. તે જોતાં એમ કહી શકાય કે હવે આગામી 50 વર્ષ સુધી ચાલે તેટલો જ ખનીજ તેલનો જથ્થો જમીનની અંદર બાકી રહ્યો છે. એટલે કે 50 કે 60 વર્ષમાં આ જે ખનીજ તેલ છે તે કેવું થઈ જશે, વપરાઈ જશે. પેટ્રોલ અને ડીઝલ જેટલું ઝડપથી વપરાય છે તેટલું ઝડપથી જમીનમાં બનતું નથી. આ તેની લિમિટેશન છે. જમીનની અંદર બનતા તેને લાખો વર્ષો લાગે છે. તેથી આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બરાબર મિત્રો, યાદ રાખજો. અને તમારે પણ મમ્મી પપ્પાને પણ શીખવાનું અને તમારે પણ યાદ રાખવાનું કે બને તેટલો આપણે ઓછો ઉપયોગ કરવાનો.